બનાસકાંઠાના દિયોદર તાલુકાના ચીભડા ગામમાં ફેલાયો છે ડરનો માહોલ. એક રોગ જે ભરખી રહ્યો છે જીવ. ટપોટપ થતા મોતથી આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે. બે દિવસ ત્રણના મોત. બનાસકાંઠાના દિયોદર અને તેની આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે. ડિપ્થેરિયા નામના રોગે ઉપાડો લેતા અત્યાર સુધીમાં ત્રણ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. ઘટનાની ગંભીરતાને જોતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે, પણ મૂળ સુધી પહોંચી શક્યું નથી અને અત્યાર સુધીમાં આ રોગના અનેક કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ તો ડિપ્થેરિયા સામાન્ય બીમારી માનવામાં આવે છે, પરંતુ સમયસર સારવાર ન મળે તો તે જીવલેણ પણ સાબિત થાય છે. ગામમાં જઈને બે દિવસથી કામ કરવાનું ચાલુ કર્યું છે. ઘરે ઘરે સર્વેલન્સ કરી અને કોઈ બીમાર બાળક હોય તેને જરૂરી સારવાર આપી રહ્યા છે, અને કોઈને રસીથી અટકાવી શકાય એવી કોઈ રસી બાકી હોય તો એની પણ લાઇન લિસ્ટ કરી અને રસી આપવાનું કામ ચાલુ છે. એક બાદ એક મોતથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે, તો બીજા લોકો આ જીવલેણ રોગથી ડરી રહ્યા છે, ફફડી રહ્યા છે કે રોગ તેમને પણ મોતને ઘાટ ન ઉતારી દે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. સમાચારમાં આગળ વધીએ. બનાસકાંઠા થરાદના લવાણા પાસેથી પશુ ભરેલી ટ્રક ઝડપાય છે. પોલીસ અને જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકની તપાસ કરતા તેમાંથી પશુઓ મળી આવ્યા, તો પોલીસે 80 અબૂલ પશુઓને કતલખાને જતા બચાવ્યા હતા, જેમાંથી 70 જીવિત પશુઓને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. ટ્રકમાં પશુઓને ગોંધી રાખવાને કારણે 10 પશુઓના મોત થયા હતા. તો પોલીસે હાલ ટ્રક ચાલક સહિત 4 લોકોની ધરપકડ કરી છે. તો પશુ ભરેલી ટ્રક ઝડપાય છે. બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. 80 પશુને બચાવવામાં સફળતા મળી છે, તો આ મામલે 4 લોકોની ધરપકડ કરાઈ છે. મહીસાગરમાં એસટી બસ પલટતા 3 લોકો ઘાયલ થયા છે. ખાનપુરના પાંડરવાડા ગામ પાસે બસ પલટી ખાઈ ગઈ હતી. સુરત ખડોદી બસ પલટી ખાઈ ગઈ. સુરતથી ખડોદી જતા રસ્તામાં અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ. બસમાં માત્ર એક જ મુસાફર હોવાથી મોટી જાનહાની ટળી હતી. એસટી બસ પલટતા 3 લોકો ઘાયલ થયા છે. ખાનપુરના પાંડરવાડા ગામ પાસે આ ઘટના ઘટી હતી. બનાસકાંઠામાં પીવાના પાણીનો વેડફાટ થયો. ડીસા પાલનપુર હાઈવે પર પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ થયો છે. નગરપાલિકાની પીવાની પાણીની લાઇન તૂટી જતા અંદાજે 3 ફૂટ ઊંચા પાણીના ફુવારા જોવા મળ્યા, જેને પગલે ડીસા પાલનપુર હાઈવે પર પાણીની રેલમછેલ જોવા મળી. પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. વધુ એકવાર તંત્રની બેદરકારી સામે આવી છે. પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. સુરેન્દ્રનગરમાં આર્મી અને એનસીસીની ટ્રેનિંગ લેતા જવાનો પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે. ટ્રેનિંગ બાદ જવાનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. પાણીની પરબ હોવા છતાં પાલિકા દ્વારા પાણી આપવામાં નથી આવતું, તેને કારણે ટ્રેનિંગ બાદ જવાનો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ વિડીયો વાયરલ થયો છે, જે આપ જોઈ રહ્યા છો. પાણીની પરબ હોવા છતાં પાણી આપવામાં નથી આવતું. અમદાવાદ બાદ રાજકોટ જેતપુર હાઈવે હવે બનશે 6 લેન. રાજકોટથી જેતપુર સુધીના 4 લેન હાઈવેને 6 લેન કરવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. 65 કિલોમીટરનો માર્ગ 6 લેન કરવામાં આવશે અને ગોંડલ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનાવાશે. આ ઉપરાંત 6 લેનનો સંયુક્ત ખર્ચ અંદાજિત 200 કરોડ થશે. થોડા દિવસ પહેલા કરાયેલ જાહેરાતના ઓવરબ્રિજના કામ માટે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો 4 લેન હાઈવેને 6 લેન કરવા માટેની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપી દેવાય છે. 65 કિલોમીટરનો માર્ગ હવે 6 લેન કરવામાં આવશે. મહેસાણા જિલ્લાના ખેડૂતની વરસાદી સિઝન ફોગટ ગઈ.
જોકે ખેડૂતે નિસાસો ન મૂક્યો અને રવિ પાકમાં વરિયાળીની હરિયાળી કરી. ત્યારે મબલખ પાક તો લહેરાયો, પરંતુ કાળિયાના રોગે ખેતરમાં કહેર વર્તાવ્યો. મહેસાણા જિલ્લાનો આ ખેડૂત વરિયાળીમાં વેતરાઈ ગયો છે. ટાઢ અને ઝાકળનો મોસમી સપાટો કાળિયાનો રોગ લઈને આવ્યો છે. કાળિયાએ ખેતર કાળું કર્યું છે. ત્યારે મબલખનો માલિક ખેડૂત બચેલા પાકને ઉગારવા માટે વરિયાળી વીણવાની મથામણમાં પડ્યો છે. એટલે એના લીધે એનું જે પાક રહ્યો ને એ બરાબર થતો નથી. એટલે ચાલુ સાલે મારા ખેતરમાં મને બહુ જ નુકસાન હોય એવું લાગી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં વરિયાળી અને જીરાનો રવિ પાક લેવાની રીતિ છે. વરસાદના નીર ન વરસે ત્યારે આ રવિ પાક ખેડૂતોને જીવન બક્ષે છે. પરંતુ એકાએક વરિયાળીમાં કાળિયાનો ડંખ વાગતા લીલીછમ વરિયાળી કાળી પડવા લાગી છે તો પાક જરી જવાથી નષ્ટ થવા લાગ્યો છે, જેથી એક વીઘે 10 મણ વરિયાળીની ઉપજ 5 મણમાં સમેટાઈ ગઈ છે. તો કાર્તિક પટેલ ઉર્ફે કાઠિયાવાડી કિંગના વકીલ વીરેન્દ્ર પટેલ હાલ 4 બંગડી મામલે બોલી રહ્યા છે. એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એમને રાઇટ એસાઇન કરેલા છે 4 બંગડીવાળી ગાડીના, જે ઓરિજિનલ જે ઓનર જે એમને કમ્પોઝ કરેલું છે કાર્તિક પટેલ, જે ઓસ્ટ્રેલિયન બેઝ છે, એમને કમ્પોઝ કરેલું હતું અને એમને સપ્ટેમ્બર 16 યુટ્યુબ ઉપર લોડ કરેલું હતું અને ત્યારબાદ કિંજલબેન દ્વારા જે ગાવવામાં આવેલું છે ગાયન 4 બંગડીવાળી ગાડી, એ ડિસેમ્બરમાં લોડ કરવામાં આવેલું અને તેની જાણ થતાં નોટિસ આપવામાં આવેલી અને નોટિસ આપ્યા બાદ પણ જ્યારે